विद्यार्थी मित्रों, आज आप जीशू धोरण 9 विषय गुजराती पाठ 2, जेनु नाम है चोरी और प्रायश्चित। एम लेखक है गांधीजी। गांधीजी ने तो आप सब ओळखीए छे ने? हाँ, तो कि ओळखीए छे। हवे एमनो जीवन परिचय जोईए तो कि एमनो जन्म 2/10/1869 ना रोज थयो हतो अने एमनो अवसान 30/1/1948 ना रोज थयो हतो। हवे आगर जोईए तो कि बापू राष्ट्रपिता अने महात्मा। हवे आपणे गांधीजी ने बापू तरीके के राष्ट्रपिता तरीके के महात्मा गांधी तरीके ओळखीए छीए। गांधीजीनुं पूरुं नाम छे मोहनदास करमचंद गांधी। गांधीजीनो जन्म पोरबंदरमां थयो हतो। तेमना पिता करमचंद गांधी पोरबंदर राज्यना दीवान हता। मातानुं नाम पुत्रीबाई हतुं। पोरबंदर, राजकोट अने इंग्लेंडमां अभ्यास कर्यो। तेमणे इंग्लेंडमांथी कायदानी उपाधि मेळवी हती। अहींया कायदानी उपाधि एटले वकीलातनी डिग्री एमणे इंग्लेंडमांथी मेळवी हती। दक्षिण आफ्रिकामां हिंदीओना हक्कों माटे अने भारतमां आज़ादीनुं नेतृत्व तेमणे कर्युं हतुं। तेमनी आत्मकथा सत्यना प्रयोगोना अनेक भाषामां अनुवादो थया छे। હવે આ ગાંધીજીની જે આત્મકથા છે સત્યના પ્રયોગો, તે અનેક ભાષાઓમાં એના અનુવાદો થયા છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે। તેમણે હજારો પત્રો લખેલા છે। ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે। આજે પણ ગાંધીજીના જે લખાણો છે તે સંગ્રહાયા છે। હવે આગળ જોઈએ તો કે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની દ્યોતક છે। એટલે આજે જે આપણે પાઠ ભણવાના છે તે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો એક પ્રસંગ છે। પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કર્યામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે। આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પ્રશ્ચાતાપ થાય છે। તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે। ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાના બદલે અશ્રુ સાળે છે, એટલે કે આંખમાંથી આંસુ આવે છે। તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે। પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે। ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી અને તેમાંથી મહાત્મા બન્યા છે। હવે જોઈએ તો કે ગાંધીજી એકવાર ભૂલ કરે છે અને પછી તે પોતાના પિતા આગળ કબૂલ કરે છે અને પિતા પછી તેને સજા કરવાના બદલે રડે છે અને પછી ગાંધી બાપુને ખૂબ દુઃખ થાય છે કે મારા લીધે આજે મારા પિતાજી રડ્યા, અને એટલે મનમાં મનમાં એકદમ દુઃખી થાય છે અને ત્યાંથી તેઓ નક્કી કરે છે કે હવે હું આજથી કદી ચોરી ન કરું। તો જોયો તો કે પ્રાયશ્ચિત એ કેટલું મોટું પરિણામ લાવે છે, અને એમાંથી જ ગાંધીજી એ એકવાર કરેલી ભૂલ ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે છે અને તેમાંથી જ ગાંધીજી મહાત્મા બન્યા છે। હવે આગળ જોઈએ, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ હતો। અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે, એવું તો અમ બેમાંથી એકને નહોતું લાગ્યું। હવે જોઈએ તો કે ગાંધી બાપુને એમના એક સગા જોડે બીડી પીવાનો શોખ થયો। એમની પાસે પૈસા ન હતા અને બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે, એવું તો અમ બે માટે એટલે કે અમે બે માટે એકને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમારો કરવામાં જ કંઈ રસ છે એવું લાગેલું। હવે જે બીડી પીએ અને એમાંથી ધુમારો નીકળે તો એમાંથી જ ધુમારો કરવામાં રસ છે એવું ગાંધી બાપુને લાગેલું। મારા કાકાને બીડી પીવાની ટેવ હતી અને તેમને તથા બીજા ધુમારો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ। હવે ગાંધી બાપુના કાકાને બીડી પીવાની ટેવ એટલે તેઓ બીડી પીતા અને બીજા પણ બીડી પીતા
તે જોઈને ગાંધી બાપુને પણ બીડી પીવાની ઈચ્છા થાય છે. પૈસા તો ગાંધે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. હવે એમની પાસે પૈસા ન હતા એટલે શું કરે, કાકા પહેલાં બીડી પીને પહેલાં ઠૂંઠા ફેંકી દે તે ચોરે અને પછી એમાંથી ધુમાડો કાઢે. આગળ જોઈએ. પણ ઠૂંઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડો એ ન નીકળે. હવે કાકા તો ગમે ત્યાં ઠૂંઠા નાખી દે એટલે હર વખતે પેલા બીડીના ઠૂંઠા ન મળે. એટલે ચાકરની ગાંઠે બે ચાર ડોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. હવે અહીંયા ગાંધી બાપુ શું કરે છે, તો કે ચાકર એટલે નોકર, હવે એની પાસે બે ચાર ડોકડા હોય, ડોકડા એટલે કે પૈસા હોય, તેમાંથી તેઓ ચોરે છે અને એ પૈસાથી બીડી ખરીદે છે. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોને દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. હવે એવું બીડી તો લેતા થઈ ગયા પણ એને મૂકવી કાં, ઘરમાં તો મૂકાય નહીં, કેમ કે એમને ખ્યાલ હતો કે ઘરમાં વડીલોને દેખતા કદી બીડી ન પીવાય. જેમ તેમ કરી બે ચાર ડોકરા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. એ દરમિયાન સાંભળ્યું કે એક જાતનો છોડ થાય છે, તેના નામ ભૂલી ગયો છું એટલે ગાંધી બાપુને યાદ નથી, તેની ડાંખણી બીડીની જેમ સળગે છે અને તે પી શકાય. અમે તે મેળવીને ફૂકતા થયા. હવે આગળ શું કરે છે, તો કે એક જાતનો છોડ છે તેની ડાંખણી બીડીની જેમ સળગે એટલે તેઓ લઈ આવે છે અને પછી તેને સળગાવી અને ફૂંકે છે. આગળ જોઈએ. પણ અમને સંતોષ ન થયો, અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા અને એમ તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. હવે એમને સંતોષ ન થયો, એમને ખોટું લાગે છે કે આ અમે ખોટું કરી રહ્યા છીએ, વડીલોની આજ્ઞા વિના કશું ન થાય અને અમે છાનામાના બીડી પીએ છીએ. આથી તેઓ નક્કી કરે છે કે હવે આપણે આપઘાત કરી લઈએ, આપણે બહુ ખોટું કર્યું છે, આપણે ચોરી કરી છે, હવે શું કરીએ, તો કે આપઘાત કરીએ. એવું ગાંધી બાપુ અને એમના જે સગા હતા એ વિચારે છે. પણ આપઘાત કઈ રીતે કરવો, ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોળવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે છે. હવે શું કરે છે, તો કે આપઘાત કેવી રીતે કરીએ, અમને ઝેર કોણ લાવી આપે? પછી કહે છે કે અમે સાંભળ્યું હતું એક દિવસ કે ધતુરાના ડોળવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા, એટલે કે વાડામાં જઈ જ્યાં ધતુરાના ફૂલ હશે ત્યાંથી બી લઈ આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો, કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, દર્શન કર્યા અને એકાંત શોધ્યું. હવે જોઈએ તો કે મંદિરે જાય છે, દર્શન કરે છે અને પછી એકાંત જેવી જગ્યા હોય ત્યાં કોઈ ન હોય ત્યાં તેઓ જાય છે. કેમ જાય છે, કેમ કે તેઓ હવે આપઘાત કરવાના હતા અને તેઓ એકાંતવાળી જગ્યાએ જાય છે. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે, તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ, પરાધીનતા કાં ન ભોગવી છૂટું. છતાં બે ચાર બી ખાધા, બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બંને મોઠથી દળ્યા અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાર કર્યો. હવે જે આપઘાત કરવા ગયા હતા પેલા બી હતા તે ખાવાના હતા, પણ તેઓ હિંમત ન ચાલી, કેમ કરી બી ખાઈએ. એ ગાંધી બાપુને આપઘાત કરવાને ડર લાગે છે, એમને હિંમત જ ન થઈ કે હું આપઘાત કરું. પછી શું કરે છે, તો કે રામજી મંદિરે જાય છે, દર્શન કરે છે અને જે આપઘાત કરવાનો વિચાર હતો એને ભૂલી જાય છે. આગળ જોઈએ. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુંડલ થતી જ નથી એમ કહું તો ચાલે. પહેલાં ગાંધી બાપુ સમજતા હતા કે આપઘાત કરવો એ તો ખૂબ સહેલું છે,
પરંતુ જ્યારે હકીકતમાં એ આપઘાત કરવા જાય છે અને એમનાથી પેલા બે ખવાતા નથી, હિંમત નથી થતી, ત્યારે તે કહે છે કે આપઘાત કરવો એ કોઈ સહેલી વાત નથી. આગળ જોઈએ તો કે આપઘાત વિચારવાનું પરિણામ એ આવ્યું કે અમે બંને એથી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના ડોગડા ચોરવાની અને તેમાંથી બીડી લઈ ફૂંકવાની તેઓ ભૂલી ગયા. હવે જોઈએ તો કે આપઘાત કરવાનું વિચારેલું હતું એમાંથી એ પરિણામ આવ્યું કે જેઓ પેલા એથી બીડી પીતા હતા અને નોકરના પૈસા ચોરતા હતા તે ભૂલી ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ. હવે ગાંધીબાપુને કદી બીડી પીવાની ઈચ્છા ન થઈ અને એ તેઓ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બીડીનો આટલો જબરજસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. ગાંધીબાપુ શું કહે છે કે લોકો કયા કારણે આટલી બીડી આટલા શોખથી પીએ છે તે હું સમજી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે અને તેના ધુમારાથી હું ગોગળાઈ જાઉં છું. હવે જોઈએ તો કે આગગાડીના ડબ્બામાં ઘણા બધા લોકો બીડી પીતા હોય અને ધુમારો કાઢતા હોય એ ધુમારાથી ગાંધીબાપુ ગુંગરાઈ જાય છે, એટલે કે અકરાઈ જાય છે, એમને હવે ગમતું નથી. આગળ જોઈએ બીડીઓના ઠૂઠા ચોરવા અને તે અંગે ચાકરના ડોકલા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. હવે આપણે જોઈ ગયા કે પહેલાં શું કરે છે તો કે બીડી ચોરે છે, નોકરના પૈસા ચોરે છે. હવે એના કરતાં પણ વધારે બીજો દોષ છે તેને હું વધારે ગંભીર ગણું છું. હવે જોઈએ આગળ કે કયો દોષ, કેવી હાની વાત કરે છે ગાંધીબાપુ. તો કે બીડીનો દોષ થયો ત્યારે 12-13 વર્ષની ઉંમર હશે, કદાચ તેથી એ ઓછી. બીજી ચોરી વેરાએ ઉંમર 15 વર્ષની હશે. હવે ગાંધીબાપુ બીજી ચોરી કરે છે ત્યારે તેમની ઉંમર 15 વર્ષની. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે 25-1 રૂપિયાનું ખર્ચ કર્યું હતું. હવે એમના ભાઈ હતા, એમને 25-1 રૂપિયાનું કર્જ એટલે દેવું હતું. હવે એ કેમ પટાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર પડ્યું હતું, તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું. હવે તો કે એમના ભાઈના હાથમાં સોનાનું કરવું હતું અને એમાંથી એક તોલો સોનું કાપવું એ કંઈ મુશ્કેલ વાત ન હતી. પણ પહેલાં જોઈ ગયા તો કે પહેલાં ગાંધીબાપુ શું કરે છે તો કે બીડી ચોરે છે, નોકરના પૈસા ચોરે છે, અને હવે પછી શું કરે છે તો કે એમના ભાઈને દેવું થઈ ગયું હતું, હવે એ દેવું કેવી રીતે ચૂકવવું તે માટે તેઓ બીજી ચોરી કરે છે તેની વાત આપણે જોઈએ. તો કે કડું કપાયું, કરજ પીત્યું, પણ મારે સારું આ વાત અસર થઈ પડી. કેમ કે હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. તો કે જોઈએ તો કે કરું કપાઈ પણ ગયું અને ભાઈનું દેવું પણ ચૂકી ગયું. પરંતુ ગાંધીબાપુને આ વાતનું દુઃખ થાય છે. કેમ દુઃખ થાય છે? કેમ કે છાનું માનું કરું કપાયું હતું, ઘરમાં કોઈને કીધું ન હતું, અને પછી એ નક્કી કરે છે કે હવે પછી ચોરી કરવા કદી ચોરી ન કરીએ, પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઉપડે, પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. હવે એમને થાય છે કે મારે આ વાત પિતાજીને કહી દેવી જોઈએ, પણ પિતાજી સામે એમનાથી ન કહેવાય અને પિતાજી પોતે મને મારશે એવો ડર પણ ન હતો. તેમણે કોઈ દિવસ અમને એક ભાઈને તાંડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. તાંડન એટલે કે માર્યું હોય એવું મને યાદ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂદશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું. હવે શું કહે છે કે હું પિતાજીને કહું તો પિતાજી ઘણું
દુઃખ થશે પિતાજીને કેમના દીકરાએ આવું કર્યું, તો પણ તેઓ શું કહે છે, આ જોખમ ખેડીને પણ મારે મારો દોષ કબૂલ કરવો જ પડશે, તો જ મારી શુદ્ધિ થશે. હવે જોઈએ તો કે છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો. હવે ગાંધીબાપુ કહે છે કે હું ચિઠ્ઠી લખી દઉં અને પછી મારા દોષની માફી માંગી લઉં. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી, ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોળી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. હવે ચિઠ્ઠીમાં એવું બધું લખી દઈ છે, જેમ કે બીડી ચોરી હતી, નોકરના પૈસા ચોર્યા હતા, ભાઈ પાસે જે કરવું હતું એમાંથી એક તોલો કરું કપાવ્યું હતું, એ બધા જે એણે દોષો કર્યા હતા તે લખે છે. અને અંતે વિનંતી પણ કરે છે કે મેં જે ચોરી કરી છે તેનો દોષ તમે તમારા માટે ન લાગતા, પોતે દુઃખી ન થતા. અને એવું શું કહે છે કે ભવિષ્યમાં હવે હું કદી ચોરી ન કરું એવી પ્રતિજ્ઞા પણ લે છે. મેં ડૂચતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગદડનું ડરતો હતો જ. હવે એમના પિતાજીને ભગદડની બીમારી હતી, તે તેમને ડર દુઃખ થતું હતું, તેથી તેઓ ખાટલાવશ હતા, ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા. તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીંજાઈ તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા ને પાછા છૂટા. હવે એમના પિતાજી ચિઠ્ઠી વાંચે છે અને તેમના આંખમાંથી આંસુ વહે છે અને જે ચિઠ્ઠી હતી એ પણ ભીંજાઈ જાય છે. હવે આગળ જોઈએ કે હું પણ રડ્યો, પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતાડો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહે છે. હવે એમના પિતાજી રડે છે ચિઠ્ઠી વાંચીને, આથી ગાંધીજી બાપુ પણ ખૂબ રડે છે. એ પિતાજીનું દુઃખ સમજી શક્યો અને પછી એ શું કહે છે કે હું આજે ચિતારો હોઉં એટલે કે ચિત્રકાર હોઉં તો આજે પણ એ ચિત્ર સંપૂર્ણતાએ આલેખી શકું છું, દોરી શકું છું, કે આજે પણ હું એ ચિત્રને ભૂલ્યો નથી કે મારા પિતાજી કેવા રડ્યા હતા. બરાબર, તો હવે આગળ જોઈએ કે એ મોટી વિંડોનો પ્રેમ બાર મને વિંધ્યો, હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જાણે જેણે અનુભવ્યો હોય તે જ જાણે, રામબાર વાગ્યારે હોય તે જાણે. હવે જોઈએ તો કે એ તો જેને વીત્યું હોય એને જ ખબર પડે એવું ગાંધીબાપુ કહે છે. કેમ કે ગાંધીબાપુએ જોયું છે કે એમના પિતાજી કેવી રીતે રડતા હતા અને એનાથી જ હું આજે શુદ્ધ થયો છું અને આજે હું એટલે જ પ્રતિજ્ઞા કરી શક્યો છું કે હું હવે કદી ચોરી ન કરી શકું. આગળ જોઈએ, મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. તે વેળા એ તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. એટલે કે એના કારણે જ આજે હું અહિંસાના માર્ગ તરફ વર્યો છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલ્પિત રાખે, એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કરવું અશક્ય છે. હવે આગળ જોઈએ તો કે આવી શાંત સમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે કોટ કરશે, કતું વચન સંભળાવશે, કદાચ માથું ખૂટશે એવું મેં ધાર્યું હતું. હવે ગાંધીબાપુ શું કહે છે કે કદાચ હું પોતાનો દોષ કબૂલ કરું તો મને કડવા વેર કહેશે અથવા તો ખીજવાશે, પણ આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલાસ કબૂલાત હતી. કે આટલી શાંતિ જાળવી તેનું કારણ શું હતું કે મેં મારો દોષ પોતાની જાતે કહી દીધો. હું માનું છું કે જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાનો દોષનો નિખાલસ પડે અને ફરી કદી તેનો કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધમ પ્રાયશ્ચિત કરે છે. હવે ગાંધીબાપુ શું કહે છે કે કોઈ પણ ભૂલ થાય તો શું કરવું, તેની આગળ જઈને આપણો જે દોષ હોય એ નિખાલસપણે કબૂલ કરી લેવો અને ફરી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરવી તો જ તે શુદ્ધ
પ્રાયશ્ચિત છે. હવે જોઈએ તો કે હું જાણું છું કે મારા એકરાથી પિતાજી મારા વિશે નિર્ભર થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. હવે મેં જે મારા દોસ્તની કબૂલાત કરી તેનાથી મારા પિતાજી ખુશ થયા. હવે જોઈએ તો કે ગાંધી બાપુએ જે ચોરી કરી હતી તે એમને એમના પિતાજી આગળ કહી દે છે અને પિતાજી પણ એમને કતુ વચન નથી સંભળાવતા અને પોતે જે દોષ કબૂલ કરે છે આથી તે કહે છે કે આ સારું કર્યું કે તે મારી આગળ આ બધા દોષો કહી દીધા. અને પછી ગાંધી બાપુ પ્રતિજ્ઞા કરે છે કે હવે હું કદી ચોરી ન કરું અને એમાંથી જ ગાંધી બાપુ અહિંસાના માર્ગે જાય છે. તો આપણે પણ કદી ચોરી કરીએ કે કોઈ ભૂલ થાય તો તેને નિર્દોષપણે કબૂલ કરી લેવું જોઈએ. તો હવે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. તમારે તમારી નોટબુકમાં શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપડા શબ્દો, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય ઘરેથી લખવાનું છે. તો ચાલો આવજો.